डीसामां 222.74 करोड़ना खर्चे तैयार थई रहेला फ्लायओवरनी कामगीरी रचना कंस्ट्रक्शन कंपनी द्वारा करवामां आवी रही छे, परंतु आ कंपनीनी दबंगाई नीचे बनासकांठा जिल्लानुं वहीवटीतंत्र पण दबाई गयुं होय तेवुं लागी रह्युं छे। कारण के आ रचना कंस्ट्रक्शन कंपनी द्वारा सरकारनी कोईपण जातनी मंजूरी लीधा वगर सरकारी जमीननो न मात्र उपयोग करवामां आव्यो, परंतु ते जमीनने पण मोटुं नुकसान पहोंचाड्युं छे। તેમ છતાં ડીસામાં સરકારી જમીન ઉપર તૈયાર કરવામાં આવેલા બગીચા ઉપર સ્ટે આપતા જિલ્લા કલેક્ટરે આ કંપનીને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવા છતાં માત્ર 65 લાખનો દંડ ફટકારી કરવા ખાતરની કાર્યવાહી કરી છે। ડીસામાં અત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપનીની મનમાનીથી નગરજનો પરેશાન થઈ ગયા છે। આ કંપનીની મનમાની એટલી હદ સુધી વધી ગઈ છે કે સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડવામાં રચના કન્સ્ટ્રક્શન કંપની જરા પણ ડરતી નથી। ડીસા શહેરના હવાઈ પિલર મેદાન નજીક આવેલી સરકારી મેદાનમાં એક સમયે જ્યાં બાળકો ક્રિકેટ રમતા હતા તે મેદાન પર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન નીકળતો કાટમાળ નાખી દેવામાં આવ્યો હતો। આ જગ્યા સરકારી જગ્યા છે અને સરકાર દ્વારા આ મેદાનમાં જ્યારે કોઈ આનંદ મેળો આવે કે કોઈ જાદુગરના શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા 200x200 ફૂટ જગ્યાના પ્રતિદિનના 9000નું ભાડું વસૂલ કરવામાં આવે છે। પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ મેદાનની 1000 ફૂટ જગ્યા છેલ્લા 1.5 વર્ષથી સરકારની મંજૂરી વગર વાપરવામાં આવતી હતી। ત્યારબાદ આ બાબતે ડીસાના એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને અરજી કરતા જિલ્લા કલેક્ટરે આ બાબતે સ્થાનિક નાયબ કલેક્ટર પાસે અહેવાલ મંગાવીને 1.5 વર્ષ સુધી 1000 ફૂટ સરકારી જગ્યા સરકારની મંજૂરી વગર વાપરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને માત્ર 65 લાખ રૂપિયા ભરવાનો આદેશ કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને જાણે ક્લીન ચીટ આપી દીધી। જે જગ્યા પર જ્યારે કોઈ મનોરંજનના હેતુ માટે વાપરવા માટે સરકાર 200x200 ફૂટના પ્રતિદિન 9000 રૂપિયા વસૂલતી હોય ત્યારે 1.5 વર્ષ સુધી 1000 ફૂટ જગ્યા સરકારની મંજૂરી વગર વાપરનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને જિલ્લાનું તંત્ર માત્ર 65 લાખનો દંડ ફટકારે તે કેટલું વ્યાજબી કહેવાય? સરકારના અધિકારીઓની આવી મિલકત ભગત સામે ડીસાના આગેવાનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ડીસાની અંદર જે રચના કન્સ્ટ્રક્શન દ્વારા એક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, એ ઓવરબ્રિજના કામના કારણે જેનો મલબો, એનો ખરાબ માલ, માટી, ટેફા અને રોડ ખોદવાનો જે મલબો નીકળ્યો એ બધો જ મલબો એમને હવાઈ પિલર મેદાનમાં નાખવામાં આવ્યો હતો। આ મેદાન બનાસકાંઠા કલેક્ટરના નેજા હેઠળ છે, એનું ભાડું જે કંઈ ભરવાનું થાય કલેક્ટરમાં ભરવાનું થાય છે અને આના માટે અગાઉ પણ મંજૂરી લેવી પડે અને ભાડું અગાઉ ભરવાનું હોય છે, જેના માટે આ રચના કન્સ્ટ્રક્શને કોઈ મંજૂરી લીધી નથી, અગાઉ ભાડું ભર્યું નથી અને આખું જ મેદાન બાનમાં લઈ અને વાપરવામાં આવ્યું છે। જ્યારે આ મેદાનની અંદર કોઈ પણ મનોરંજનના સાધનો આવે, ફનફેર આવે, મેળો આવે, જાદુગર આવે તો એને 200x200નું રોજનું 9000 રૂપિયા લેખે આનું ભાડું ભરવામાં આવે છે। આની કને એ વાતની કંઈ વાત જ કરવામાં આવી નથી। જ્યારે 1 વર્ષ પછી અમે આમના ઉપર આઈટીઆઈ કરી કે આનું કેટલું ભાડું લેવામાં આવ્યું છે, કેટલી જમીન વાપરે છે એના માટેની તપાસ કરો, ત્યારે કલેક્ટર સધળા જાગ્યા અને આની તપાસના આદેશો આપ્યા, એસડીએમને તપાસ સોંપી, એસડીએમે આની જે જગ્યા વપરાતી હતી એનાથી ઓછી જગ્યા બતાવી, ઓછા દિવસો બતાવ્યા અને એકદમ નોમિનિયલ કંઈક 65 લાખ જેવો સામાન્ય દંડ કરી અને ડીસાની પબ્લિકને રાજી કરવાનું કામ કર્યું હતું। અને એના પછી પણ એવું સાંભળવા મળ્યું છે કે આની અંદર મોટું રાજકારણ રમાઈ ગયું છે અને કલેક્ટરો જેવા એસડીએમ જેવા સાથે મળી અને સામાન્ય 5 લાખ જેવો દંડ ભરવાનો ફરી નવો હુકમ કર્યો છે। એટલે વાળેઘરીએ હુકમો બદલવા, ઓછો દંડ કરવો, એના માટે આ રચના કન્સ્ટ્રક્શનથી કોઈ ડરે છે? આ મોટો કોઈ અધિકારી કે કોઈ રાજકારણનો મોટો દબાવ છે? જ્યારે આ મેદાનની અંદર કોઈ મેળો આવેલો, આગળ જાદુગર આવ્યું હતું, એને 30 દિવસનું ભાડું ભર્યું, 31 દિવસ માટે જાદુગર ચલાવ્યું, તો 1 દિવસનું ભાડું ન ભરવાના વધારે વાપરવાના કારણે એનો તમામ તંબુ જો કલેક્ટર એસડીએમ સાહેબ લઈ શકતા હોય તો આટલો મોટો મલબો અને આટલું મોટું જો મેદાન બાનમાં રાખતું હોય તો એના ઉપર કેટલી કાર્યવાહી થાય, કેટલો દંડ થાય અને કેટલું ભાડું થાય એ માનું કંઈ જ કરવામાં આવ્યું નથી। તમામ વસ્તુને ભીની સંકેલવામાં આવી છે અને આની અંદર શું કારણ કે શું ગૂંચણું ગોકવણું છે એની આજ સુધીને કોઈને ખબર પડવામાં આવી નથી। 7 કરોડ જેવી માત્ર રકમ જો ડીસાના હિતમાં આની જોડે વસૂલ કરીને વાપરવામાં આવી હોત તો ડીસાની આન બાન અને શાન 1-2 ઘડી જોવાઈ થઈ જાત, પણ એના ઉપર તમામ વસ્તુને આમને નેસ નાબૂદ કરી નાખી છે અને કલેક્ટર સાહેબે આનો દંડ કેમ ઓછો કર્યો તેને પબ્લિકની સામે આનો ખુલાસો કરવો પડે એવી જનહિતની માંગણી છે। સરકારી અધિકારીઓની બેવડી નીતિ રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈ જોવા મળી રહી છે।
કારણ કે જે જગ્યા પર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારની મંજૂરી વગર તેનો 1.5 વર્ષ સુધી ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જગ્યાની બાજુમાં જ ડીસા નગરપાલિકા દ્વારા 3 વર્ષ અગાઉ તૈયાર કરવામાં આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનને સરકારની મંજૂરી વગર બનાવવામાં આવતા છેલ્લા 3 વર્ષથી બગીચાને સ્ટે આપીને તાળું મારી દેવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ દ્વારા લોકોના હિત માટે તૈયાર થયેલા બગીચા પર સ્ટે આપવામાં આવતો હોય તો ખાનગી કંપનીને બનાસકાંઠા જિલ્લાના સરકારી અધિકારીઓ કેમ પોષી રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે. અત્યારે આપણે અહીંયા ડીસાના હવાઈ પિલર મેદાનમાં ઊભા છીએ અને ત્યાં ડીસાનો આપણો નાનાજી દેશમુખ ગાર્ડન પણ આવેલો છે. કોઈપણ ટેકનિકલ બાબતોને લઈ અને એ ગાર્ડનને બંધ કરી દેવામાં આવે છે જે લોકહિત માટે લોકોના ટેક્સના નાણાં જેમાં વપરાયેલા છે. રાજકીય કિંદાખોરીના પગલે એ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હવાઈ પિલર મેદાનમાં રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જે મલવો ઠાલવેલો હતો જે બાબતે કેટલાક એમણે 65-66 લાખ રૂપિયા જે ભરવાના કાઢેલા છે એ બાબતે લોકમુખે સાંભળવા મળે છે કે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. મારું એવું કહેવું છે કે જ્યારે લોકોના નાણાંના પૈસાનો લોકહિતનો ગાર્ડન એ બંધ કરી દેવામાં આવે છે એક બાજુ, જ્યારે બીજી બાજુ જ્યારે કોઈ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની સરકારી મિલકતનો ઉપયોગ કરે છે, પરમિશન નથી લેતી અને એને પોષવામાં આવે છે, આવું બે ધારી તલવાર ચલાવવાનો શું મતલબ છે? જે કોઈ સત્તાધિકારીઓના અંડરમાં આવે છે આપણે લોકોને એવું માનવાને કારણ છે કે આવી બે ધારી રાજનીતિ અને બ્યુરોક્રેટ્સ જે છે એમને ખરેખર તો કાયદા મુજબ ચાલવું જોઈએ, એમને કોઈને પોષવાની જરૂર નથી. પરંતુ ડીસાની જનતાના મનમાં પ્રશ્ન છે કે ગાર્ડન વહેલી તકે ખોલવો જોઈએ અને જે કોઈ કન્સ્ટ્રક્શન કંપની સરકારી જે મિલકત છે એનો દુરુપયોગ કર્યો હોય તો એની પાસેથી દંડ વસૂલવો જોઈએ. ડીસામાં કરોડોના ખર્ચે કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની પ્રત્યે સરકારી અધિકારીઓની રહેમ દ્રષ્ટિ કેટલી છે તે તમે સમજી ચૂક્યા હશો. અને સરકારના અને સરકારી અધિકારીઓના 4 હાથ હોય તેમ રચના કન્સ્ટ્રક્શન કંપની શહેરમાં સરકારી તિજોરીને બે રોકટોક નુકસાન પહોંચાડી રહી છે અને ખુદ સરકારના જ અધિકારીઓ આ કંપનીને પણ પોષી રહ્યા છે. ડીસામાં ફ્લાયઓવર બનાવવાનું કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની ઉપર સરકાર અને વહીવટીતંત્રના 4 હાથ હોય તેવું વર્તમાન પરિસ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં છેલ્લા 1.5 વર્ષથી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારની કોઈપણ જાતની મંજૂરી લીધા વિના હવાઈ પિલરમાં આવેલા મેદાનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હવાઈ પિલર મેદાનની 1000 ફૂટ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે અહીં પુલ બનાવવાની કામગીરી દરમિયાન ઠલવામાં આવતો કાટમાળ પાથરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ મેદાન બાળકોને રમવા માટે ઉપયોગી થતું હતું તે મેદાન અત્યારે બિનઉપયોગી બની ગયું છે. એક સમયે આ મેદાનની અંદર બાળકો મોટી સંખ્યામાં ક્રિકેટ જેવી રમતો રમતા હતા. શહેરમાં મેદાનોની ઘટતી જતી સંખ્યા વચ્ચે આ એક મેદાન એવું હતું કે જે બાળકોને ક્રીડાંગણ માટે ઉપયોગી સાબિત થતું હતું. પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપનીએ આ મેદાન ઉપર રોડ બનાવવા માટે જે કાટમાળ હતો તે કાટમાળ ઠાલવી દેતા આ મેદાનની આખી હાલત દુર્દશા જેવી થઈ ગઈ છે. આ મેદાન કેમ આવું થયું તે બાબતે ડીસાના કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને એક અરજી કરી હતી અને આ મેદાનમાં કાટમાળ નાખવા માટે રચના કન્સ્ટ્રક્શન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની માહિતી માંગી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ પ્રકારની માહિતી માંગવામાં આવી નથી. ત્યારે આ મેદાનનો ઉપયોગ કરવા માટે જ્યારે સરકાર દ્વારા 200x200 ફૂટનું પ્રતિદિન 9000 રૂપિયા લેખે ભાડું લેવાતું હોય ત્યારે આટલી 1000 ફૂટ જગ્યા જે છેલ્લા 1.5 વર્ષથી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈપણ મંજૂરી વગર ઉપયોગમાં લેવામાં આવતી હતી તેના સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી આ બાબતે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રએ કરોડો રૂપિયાનો જે સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું રચના કન્સ્ટ્રક્શન કંપનીએ તે જ રચના કન્સ્ટ્રક્શન કંપનીને માત્ર 65 લાખ રૂપિયાનો દંડ ફટકારી આ આખે આખે મામલા ઉપર ઢાંગ પીછડો કરવાનો પ્રયાસ કર્યો હતો. તમે પણ સમજી શકો છો કે જે જગ્યા ઉપર સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ત્યાં માત્ર 65 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય. અત્યારે તો રચના કન્સ્ટ્રક્શન કંપની સરકાર અને સરકારી અધિકારીઓ વચ્ચે જાણે કોઈ મિલીભગત ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ મિલીભગતના કારણે જ અત્યારે સરકાર અને વહીવટીતંત્ર રચના કન્સ્ટ્રક્શન કંપનીને પોષી રહી છે. બાજુમાં જ આવેલું નાનાજી દેશમુખ ગાર્ડન જે લોકો માટે ઉપયોગી સાબિત થાય અને લોકોને એક ક્રીડાંગણ મળી રહે તે માટે બનાવવામાં આવ્યું હતું તે સામાન્ય ટેકનિકલ ખામીના કારણે સરકારે છેલ્લા 2 વર્ષથી તેની પર સ્ટે લાવી દીધો છે. તે ગાર્ડન ખોલવા માટે પણ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં સરકારને લોકહિતના કામની અંદર જરાય રસ નથી અને એની પરથી સ્ટે પણ હટાવવામાં આવતો નથી. જ્યારે સરકારની જગ્યાનો એક ખાનગી કંપની દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે તેમ છતાં જિલ્લાનું વહીવટીતંત્ર આંખો મીચી રહ્યું છે અને માત્ર નામ પૂરતો દંડ કરી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની ઉપર સરકાર અને વહીવટીતંત્રના કેમ 4 હાથ છે
જનતા પૂછી રહી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.